કાકા ઉત્તરાયણમાં કેવો માહોલ રહેશે આ વખતે? ઉત્તરાયણમાં પતંગ રસિયા માટે આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે, પરંતુ પવન અંગે ભિન્ન ભિન્ન ભાગોમાં જોઈએ વલસાડ સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે. આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે ત્યાંથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે રહેશે, જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી રહેશે, રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 10-12 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનની શક્યતા રહેશે, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 10 કિલોમીટરની આસપાસની શક્યતા રહેશે. અને ગસ્ટિંગ પવન અંગે જોઈએ તો સવારે લગભગ આંચકાનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો 13 કિલોમીટર, બપોરના ભાગમાં જોઈએ તો 20-23 કિલોમીટર અને સાંજે 18 કિલોમીટરની આસપાસ જવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી જશે અને કેટલાક ભાગોમાં 2-10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા રહેશે, ગસ્ટિંગ 15 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા. પતંગબાજોને સાનુકૂળ પવન રહેશે કે થોડા નિરાશ હશે? પવન સાનુકૂળ રહેશે અને જ્યારે આંચકાનો પવન આવશે ત્યારે થોડીક નિરાશાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે, એટલે આંચકાનો પવન પણ થોડોક વધારે રહેવાની શક્યતા. ઠંડી અને વરસાદ કેવો રહેશે? ઉત્તરાયણ ઉપર ઉપલા લેવાના વાદળો આવવાની શક્યતા રહેશે, 15મી તારીખે વાદળો આવવાની શક્યતા રહેશે. એટલે હમણાં જે જોવા જઈએ તો આ ઉપલા લેવાના વાદળો કદાચ વરસી ન શકે, પરંતુ દરિયા કિનારાના કોઈક ભાગમાં ક્યાંક સાંકળા સુધી હમણાં થઈ શકે. જી અચ્છા, ઠંડી આ વખતે જેવી જોઈએ એવી પડી નથી, શું કહેશો? દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે મેડિટેરિયન ભૂમધ્ય મહાસાગરમાંથી ઉઠતા વંટોળ આવે છે અને આ વંટોળ જે છે એને ઠંડક થવાનું આરબ કન્ટ્રીમાંથી પાકિસ્તાનમાં આપતા ઠંડક થવાના પરિબળો જરા ઓછા રહ્યા છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાવે છે, 12-13 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે ઠંડી રહ્યા છે. પરંતુ આ મુખ્ય કારણ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે બરાબર આવ્યા નથી, કદી અલનિનોની ઘાટી હોઈ શકે, આમ છતાં આ સંતુલિત હવામાન રહેવું જોઈએ જાન્યુઆરી માસમાં, એ પણ નથી રહ્યું.